અજય ભાઈ, અજય ભાઈ આશુ અહીં તો આવ્યા, ક્યાં જાઉં છું પાછા? અરે તોરલ જલ્દી કર ભાઈ, કેટલી વાર? બસ આવું. જલ્દી કર. ક્યાં પણ શું ભાભી સામાન? ભાભી અજયભાઈ, તમે તમે બંને પણ ક્યાંક જાઓ છો? ક્યાં જાઓ છો? ક્યાં સામાન ને બધું? તોરલ તને ખબર છે આપણે ક્યાં જઈએ છીએ? અજય તું પણ ખરો છે, મને એવું થયું કે તને ખબર હશે ક્યાં જવાનું છે. ખરું કહેવાય ને, આપણને બંનેને નથી ખબર કે ક્યાં જવાનું છે. એવું તે કેવું? એવું એવું જ હોય જેવું દેખાય છે એવું. અને અમે શિલ્પાબેન અમને કેવી રીતે ખબર હોય ને ક્યાં જવાનું છે? હજી હમણાં જ તો અમે નક્કી કર્યું છે કે અમારે જવાનું છે. હા હમણાં જ નક્કી કર્યું ને આપણે, બે ઘડી પહેલા જ કે આપણે જઈએ છીએ, જઈએ છીએ આપણે ઘર છોડીને. પગ જ્યાં લઈ જાય એ જ આપણું ગામ ને ત્યાં જ આપણું કામ. હા હું ચાલ નીકળી. તમે ક્યાં જાવ છો? અજયભાઈ ભાભી કદાચ બાપજી વેવારે તોડી નાખે કાયમ માટે. હા તોરલ, પણ આ લોકો તો જવાના જ છે, હવે આપણે પણ જઈએ છીએ. તો પછી બચ્યા કોણ? બાપુ એકલા? બાપુ રહી લે છે, આ હવેલી છે ને, માણસોની ક્યાં જરૂર છે એમને, રહી લે છે એકલા. ને અજય, આમે તું કોની સાથે વાત કરે છે? આ લોકો તો ઘર છોડીને જવાના જ છે. આમે જો બાપજી આપણી સાથે વ્યવહાર તોડશે તો આ લોકો સાથે પણ વ્યવહાર તોડશે. અને અમે બાપજી એવું ના કીધું કે બાકી જેવી તમારી મરજી, જે કરવું હોય એ કરો. તો જો આ લોકો બરાબર પોતાની મરજીનું કરી રહ્યા છે, જાય છે ઘર છોડીને. હા તોરલ, પણ મન મરજીનું કરવાનો હક તો બધાને છે ને, જેટલો આમને છે એટલો તને પણ છે. તો વાત અહીંયા જ પૂરી થઈ જાય છે ને? નીકળીએ આપણે? નહીં ભાભી. અજયભાઈ ના, અજયભાઈ હું કહું નથી, નથી શબ્દો નથી મારી પાસે કહેવા માટે, પણ એટલું સમજાણું કે અમારા બંનેની ભૂલ થઈ ગઈ છે. પણ અજયભાઈ, અમારા બંનેની ભૂલની સજા તમે પોતાની જાતને ના આપો. ભાભી, તમે આ ઘર છોડીને નહીં જાઓ. હા બસ નહીં, ના તમે બંને આ ઘર છોડીને નહીં જાઓ. હા ના ભાભી, ક્યાંય નથી જવાનું. અને તમે બંને? અમે પણ ક્યાંય નથી જતા. અમે નથી જતા ભાભી, એટલે તમારા બંને મેં પણ નથી જવાનું. બસ વાત પતી ગઈ. હા છે, અમે પણ જવાનું માંડી વાળ્યું. હા નહીં જઈએ અમે? અજય ભાઈ
માફી. પહેલા એ મને જે કઈ કીધું ને એનું મને હાડો હાડ ખોટું લાગી ગયું. એટલે માફ કરી દે. ભૈલાના એક અપમાને તમારા હંધાઈનો પ્રેમ મને બોલાવડાવી દીધો. મને માફ કરી દો. જો શિલ્પા, જીવનમાં છે ને ક્યારેક અપમાનનો કડવો ઘૂંટલો પીવો પડતો હોય છે. એ અપમાનનો વળતો જવાબ આપો એ આપણને મહાભારત શીખવાડે છે. અપમાનનો કડવો ઘૂંટલો પીને પણ પોતાના પરિવારને અકબંધ રાખો ને એ આપણને રામાયણ શીખવાડે છે. આપણે શું શીખવું એ આપણે નક્કી કરવાનું હોય. અને જ્યારે બધાએ એક સાથે એક છત નીચે રહેવાનું હોય ને તો ઘણી વાતોને જતી કરવી પડે રસિકલાલ. ઘર છોડીને જવું એ તમારો હક છે ને તમારો એક પણ હક અમે છીનવવા નથી માંગતા. પણ અમે બસ એટલું કહેવા માંગીએ છીએ કે કોઈ પણ વસ્તુ કરવી હોય તો એવી રીતે કરવી કે એનાથી કોઈને દુઃખ ન થાય. અને શિલ્પા, તને સાસરે જતા જોવાના તો મારા ભભવના ઓરતા છે. પણ આ રીતે નહીં, આ રીતે નહીં રસિકલા. મોઢું હસતું રાખીશ, એ બહાર રહેશે. જો પ્રેમનો આદર ન થાય ને તો એકવાર ચાલી જાય, પણ પ્રેમનો અનાદર તો ન જ થવો જોઈએ. એકને જવાબ આપવા માટે તમે બીજા બધા એના પ્રેમનો અનાદર કરવા માંગતા હતા. અને શિલ્પા, રસિકલાલ, જીવન જીવવાનો આ જ અર્થ હોય છે કે જીવનમાં જે કોઈ પણ તકલીફો આવે એને સાથે જીરવી. ભૂલ થઈ ગઈ, બહુ મોટી ભૂલ થઈ ગઈ અમારા. અરે ભૂલ નથી આ રસિકલાલ, મોકો છે. મોકો છે દિલથી મળવાનો, ભૂલ નહીં. હા, શિલ્પા નીકળી જશે પછી તો બાપજી સામે ઊભા રહેવાની ત્રેવડ પણ નહીં રહે. અમે કેવી રીતે જઈશ? પગ ભારે થઈ જશે કાયમ મારા. માડી હિતેશ, આટલી બધી ખુશ કામ થાય છે? આ નણંદ જાય છે એનો રાજીપો? ના માડી, શું તમે પણ એવું થોડી હોય. આંધળી નથી, દેખાય છે મને. માડી, શિલ્પાબેન જવાના છે એ વાતની ખુશી નથી, પણ એ નથી જવાના એનો હરક છે. હે? સાચે? સાવ સાચે માડી, એ લોકો નથી જવાના હવે. અરે શું બોલે છે આ તું? એ બેઉને બેગ લઈને બહાર જતા મેં જોયા અને તું ખોટે ખોટી. ખરેખર હિતેશ, તમારા સમ બસ. અરે તું હાલે, અતારા સમ ખોટા નો ખાય, પલો ખાચ્યો કેસે. એ બધું જ બરોબર, પણ આ બુદ્ધિનો ચમકારો દેખાડ્યો કોણે? અરે બધું છોડો ને હમણાં. માડી તમે સાંભળો, અજય ભાઈ અને ભાભીએ પણ ઘર છોડીને જવાની તૈયારી કરી લીધી હતી.